નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. તંત્રની કાયદેકીય મનાઈ હોવા છતાં ગણેશ મહોત્સવમાં પીઓપીની મૂર્તિઓ, પીઓપી યુક્ત મૂર્તિઓના વિસર્જનથી પાણી પ્રદૂષિત થવાના મુદ્દે તંત્રનું દુર્લક્ષ. રાજકોટ કલેક્ટર કચેરીમાં રાતોરાત દબાણ થતા વિવાદ. સખી મંડળના કેન્ટીન સંચાલકે વધુ કમાઈ લેવાની લાલસાથી પાછળના બદલે આગળ કેન્ટીન ખડકી લીધી. પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારીના ફુગાવાને નાથવા સરકાર હરકતમાં આવી. રૂપિયાની તંદુરસ્તી જાળવવા કેન્દ્ર સરકારે મક્કમ પગલાં લીધા. ગુજરાતમાં નશીલા દ્રવ્યોના વધતા વેચાણ સામે કડક કાયદો બનાવવાની સમયની માંગ. રાજ્ય સરકારને દારૂબંધી જેવો કાયદો નહીં બનાવે તો ઉડતા ગુજરાત બનવાની સંભાવના. હવે જોઈએ સમાચાર વિગતવાર. શહેરમાં વિઘ્નહર્તા દેવની શ્રદ્ધાળુઓએ રંગેચંગે પધરામણી કરી ભક્તિભાવ સાથે આરાધના થઈ રહી છે, પરંતુ વિઘ્નહર્તાના વિસર્જનને લઈને કેટલાક પ્રશ્નો પેચીદા બન્યા છે. તેના સીધું જવાબદાર તંત્ર બની ગયું છે. શહેરમાં 4000થી વધુ સ્થળોએ ગણેશજીનું સ્થાપન થયું છે, જેની આસ્થા સાથે આરાધના કરી તે જ રીતે વિસર્જન કરવામાં તંત્ર અને શ્રદ્ધાળુઓ દુર્લક્ષ બન્યું છે. નદીમાં વિસર્જનની મનાઈ હોવાથી ગંદા ઉકડા અને ખાબોચિયામાં વિસર્જન કરવામાં આવશે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધીરન મકવાણા. જી ધીરન, શું છે આ અંગેની સમગ્ર વિગત? જી ખુશી, ગણેશ ચતુર્થી સાથે રાજકોટ સહિત દેશભરમાં ગણેશ મહોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ શહેરની જ વાત કરીએ તો રાજકોટ શહેરમાં 4000 જેટલા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટા ગણપતિ મહારાજની વિશાળ મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. પરંતુ મોટાભાગની મૂર્તિઓ પીઓપીમાં બનાવવામાં આવી છે. આપ સૌ જાણો છો કે પીઓપીની મૂર્તિઓને વિસર્જન કરવામાં આવે તો પાણી પણ પ્રદૂષિત થઈ જતું હોય છે અને પાણી પીવાલાયક પણ નથી રહેતું, જેથી પોલીસ તંત્ર દ્વારા પીઓપીની મૂર્તિ ન વેચવી તેવો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ આ જાહેરનામાનો અમલ થાય તે માટે કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. એ ઉપરાંત આરોગ્ય કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા પણ પીઓપીની મૂર્તિ વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી, જેના કારણે મોટાભાગના ગણેશ મહોત્સવમાં પીઓપીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિઓ જ્યારે પાણીમાં વિસર્જિત કરવામાં આવશે ત્યારે પાણી વિસર્જિત, એક તો રાજકોટમાં પાણીની તંગી ઊભી થવાની સંભાવના છે, ત્યારે આ ગણેશ મહોત્સવના આવી પ્રદૂષિત પાણીના કારણે પાણી વધારે થશે અને ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો ફાટી નીકળવાની સંભાવના છે. આ અંગે તંત્રએ યોગ્ય પગલાં, તુરંત યોગ્ય કાર્યવાહી કરી અને પીઓપીની મૂર્તિ ક્યાં પ્રસ્થાપિત ક્યાં વિસર્જિત કરવી તે અંગે લોકોને જાગૃત કરવાની જરૂર છે. તાજેતરમાં હાઈકોર્ટે પણ પીઓપીની મૂર્તિઓ પીવાના પાણીમાં વિસર્જિત ન કરવી એ અંગે હુકમ કર્યો છે, જેથી આ અંગે તાત્કાલિક તમામ તંત્રોએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી અને આ અંગે યોગ્ય નિર્ણય કરવાની જરૂર છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર ધીરેન. ગજાનંદ દેવ ગણેશની ધામધૂમપૂર્વક શહેર ગામે ગામ સ્થાપનાઓ થઈ રહી છે. આ મહોત્સવમાં પીઓપીની મૂર્તિનું વેચાણ ન કરવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં ગીર સોમનાથમાં સર્વોચ્ચ અદાલતના કાયદાનું ઉલ્લંઘન કરી પ્લાસ્ટર ઓફ પેરિસના ગણેશજીનું વેચાણ થઈ રહ્યું છે. આ બાબતે તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ મૂર્તિઓ પાણીમાં ઉગળતી નથી અને દિવસે ને દિવસે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ મૂર્તિ અમે બનાવી પીઓપી પાઇપ પાવડરની, એમાં કાચો ભરે પછી પાણી ભરે, એમાં કાંઈ મારી કાચો ભરે પાણી ભરે કંઈ એમાં નુકસાન નથી થતી. નુકસાન થતી હોય તો આટલી મૂર્તિ ન બનતી હોય. અમદાવાદ સુધી, બોમ્બે સુધી આ મૂર્તિ બને પીઓપીની. માટીની નથી, માટીના 10 ફૂટ, 1 ફૂટ સીલ ફૂટની મૂર્તિ લ્યો તો તમને 10,000 રૂપિયામાં ભરે, ને આ 1 ફૂટની મૂર્તિ લ્યો તો તમે 500ની ભરે, 600ની ભરે. રાજસ્થાન જોધપુર પાલી ડિસ્ટ્રિક્ટનો મતલબ કારીગર છું, માર્બલની મૂર્તિ બી બનાવું છું. એના માટે સાહેબ અમે ત્યાંથી અમે રેડ બોમ્બે પેન જઈએ, પેનથી અમે મૂર્તિ લઈને પછી એનો છાછણ ડાઈ બનાવીએ. અમે ઉપરથી અમાને મૂર્તિ દે ને તો બી અમે અમાને દબાણ દે આમ નથી કે બનાવવામાં તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો એના અંદર પીઓપી પાવડરની જરૂરત પડે છે, એના અંદર છે ને નારિયેલના કાથાની જરૂરત પડે છે, એના અંદર પાણીની જરૂરત પડે છે, પાછો કલરના અંદર છે ને કલર બધા રેડીમેડ કલર લાવવા પડે છે. અહીંયાથી રેડી પુના
बम्बई पुना बम्बई ठेठ वंडा बाजार पुना यहाँ थी हमें लेवा कलर लेवा जाए से अहमदाबाद जाए से अहमदाबाद एट पालड़ी ना अंदर कलर मले से यहाँ थी हमें कलर लाइन आटली बधी मेहनत करी आठ महीना थी गया से यहाँ हमें आ काम करिए से साहब इनाम हमारू पूरु न तारे साहब हमारे पहुँचा तो नहीं आप पब्लिक ने फायदो था से हमारे फायदो था तो नहीं तो श्रद्धा नो विषय से साहब श्रद्धा होवा थी हमें गणित गणपति बापा की मूर्तिओ लीए छे કે શ્રદ્ધાને કારણે જે પ્લાસ્ટિક ની બનાવે કે બીજા ગમે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવે કે માટી ની બનાવે અમારે જે ગણેશ ગણપતિ બાપા પ્રત્યે શ્રદ્ધા રહેલી છે એને લીધે અમે મૂર્તિઓ લઈએ છીએ ને એનો ઉપયોગ અમે ટૂંકમાં હું છે નદી છે તળાવ છે કે મોટો સમુદ્ર છે એમાં અમે વહેડાવીએ છીએ ગણપતિ બાપાને જેથી પર્યાવરણને એટલું બધું નુકસાન થાય નહીં. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના પરિષદમાં રાતોરાત મંજૂરી વિના કેન્ટીન ખડકી દેવામાં આવતા કચેરીની સિક્યુરિટી પર અનેક સવાલો ઉઠ્યા છે. કેન્ટીનના દબાણથી કલેક્ટર કચેરી અસુરક્ષિત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તંત્ર દ્વારા કચેરીના પાછળના ભાગે સખી મંડળના કેન્ટીન માટે જગ્યા આપી હોવા છતાં સખી મંડળે અડધી રાતે રોડ ટચ બગીચામાં વૃક્ષોનું નિકંદન કરીને 25x15 ફૂટની સ્મસ મોટી કેબિન ખડકી દીધી છે. રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેની બને છે તેવી રાજકોટ કલેક્ટર કચેરીમાં ગઈકાલ રાત્રે કબજો થઈ ગયો તેવું રાતોરાત કબજો થયો તેવો બનાવ બનવા પામ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારીઓ માટે કેન્ટીન બનાવવા માટે લાંબા સમયથી સુલતાનપુર સખી મંડળને પાછળની સાઈડમાં એટલે કે શ્રોફ રોડ ઉપર જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ ગઈકાલ રાત્રે 2 વાગ્યા બાદ રાતોરાત આ સખી મંડળના સંચાલકોએ આ જગ્યા અહીંયા ફાળવી આગળની સાઈડમાં એટલે કે જીટી સેટ હોસ્પિટલની સામે કબજો કરી અને ત્યાં કેબિન મૂકી દીધી છે. અને આપ જોઈ શકો છો આ કેબિન, અને આ કેબિન મૂકતી વખતે એ લોકોએ ડેકોરેશન અને 4 વૃક્ષોનું છેદન પણ કરી નાખ્યું છે. અને માત્ર એટલું જ નહીં, એવું પણ જાણવા મળ્યું છે કે રાતોરાત 2 વાગે મૂકવા પાછળનું કારણ શું હોઈ શકે. રાતોરાત કોઈ સિક્યુરિટી ગાર્ડ કે વોચમેન નહીં હોય એમને જાણ કર્યા વગર રાતોરાત આ કેબિન મૂકવા પાછળનું કારણ શું. અને બીજું એવું પણ જાણવા મળ્યું છે, આ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ મંડળને પાછળની સાઈડમાં કેબિન કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ એ લોકોએ રાતોરાત આગળની સાઈડમાં કયા મુદ્દા ઉપર કેબિન મૂકી છે તે હજી જાણી શકાયું નથી. એ જાણવા માટે એ લોકોને બોલાવ્યા છે. આપ જોઈ શકો છો તે લાઇટને ડેકોરેશન તોડી નાખ્યા છે કલેક્ટર કચેરીના, જેથી આ લોકોની મંચતા એવી હોય કે આ આગળની સાઈડમાં રોડ જીટી સેટ હોસ્પિટલ છે ત્યાં જીટી સેટ હોસ્પિટલનો લાભ મળે, અને મેઇન રોડ છે જેથી બીજા બહારના કસ્ટમરોનો લાભ મળે, તેથી પાછળની સાઈડમાં જગ્યા ફાળવેલી હોવા છતાં આગળની સાઈડમાં કેબિન મૂકી અને કેન્ટીન શરૂ કરવાનું આ મંચા છે એવું લાગી રહ્યું છે. કેમેરામેન જયદીપ ત્રિવેદી સાથે ધીરેન મકવાણા, અબતક ચેનલ, રાજકોટ. પેટ્રોલ ડીઝલના ભાવ સાથે મોંઘવારી વધી હોવાની કાગળ રોડ મચી જવા પામી છે ત્યારે ફુગાવાને નાથવા સરકાર પર હરકતમાં આવી ચૂકે છે. ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો હોવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ બાદ રૂપિયાએ પણ એકાએક હરણફાટ ભરી છે. અને વાત કરીએ તો 1.1% ઉછાળા સાથે 18 મહિનાની તેજી પ્રાપ્ત કરી છે. અત્યાર સુધી ડોલર સામે 72.91 સુધી નબળો રહ્યા બાદ રૂપિયો હવે 71.92ના બેન્ચમાર્ક સુધી પહોંચી ગયો છે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા. જે વાત કરવામાં આવે તો થોડા દિવસો અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ખાસ કરીને ફુગાવો તેમજ આર્થિક રીતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે એ સમયની વાત કરીએ તો હાલમાં એનું તાજેતરમાં પરિણામ જોવા મળ્યું છે. ત્યારે વાત કરીએ તો અત્યાર સુધી ડોલર સામે રૂપિયો ગગડતો રહ્યો હતો, અને છેલ્લા 18 મહિનાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયાએ ટકવા માટે ઘણી બધી મહેનત પણ કરેલી હતી, અને આ તકે સરકારે પણ ભારે જહેમત ઉઠાવી છે અને તે અંગે વધારે ને વધારે બધા પગલાં લેવાનું પણ સરકાર પ્રયાસ કરી ચૂકી છે. ત્યારે તેનું પરિણામ ગઈકાલે જ દેખાયું હતું. પરિણામ સ્વરૂપે 18 મહિનાની અંદર રૂપિયાએ મોટી છલાંગ લગાવી છે, એટલે ફુગાવાને સારામાં સારી રીતે ખાસ તો તેમાં વધારો થાય અને વ્યવસ્થિત રીતે રૂપિયાની કિંમત અકાય એ મુજબ સરકાર અત્યારે પગલાં લઈ રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે જ 72.91 એટલે કે 1.1% વધારા સાથે રૂપિયાએ દોટ મૂકી છે અને હનુમાન કૂદકો લગાવ્યો છે તેમ કહી શકાય. ત્યારે નરેન્દ્ર મોદીએ પોતે જણાવેલું હતું કે આર્થિક રીતે તેમજ ક્રૂડ ઓઇલ બાબતે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, તેનું પરિણામ ગઈકાલે જ દેખાયું હતું. જી
રાજુલાના દરિયા કાંઠે આવેલા આંચ, ખેરા, પરવા, સમઢિયાળા, વાવેરા અને મકરાબાદના શિયાળબેર આ સાત ગામની વધુ મહિલાઓને ધારાસભ્ય અમરીશ ડેરના ફાર્મ હાઉસ પહોંચી મુલાકાત કરી હતી. આ સાતે ગામોની મહિલાઓ ગામોમાં ચાલી રહેલ જુગાર અને દારૂના વેચાણ અંગે ચોંકાવનારી રજૂઆતો કરી હતી. મહિલાઓની રજૂઆતના પગલે ધારાસભ્ય અમરીશ ડેરે આ બાબતે સમયસર પગલાં લેવાની મહિલાઓને બાહેંધરી આપી હતી. રાજકોટ પોલીસ અને એનસીબીએ તાજેતરમાં જ ચરસ અને ગાંજાનો મોટો જથ્થો ઝડપી સંતોષ માન્યો હોય તેમ પોતાની સારી કામગીરીની વાહવાહ મેળવી રહ્યા છે, ત્યારે વાસ્તવિકતા કંઈક જુદી જ છે. રાજકોટના સિવિલ ચોકથી લઈને ગાંધીનગરની બજાર સુધી ખુલ્લેઆમ ચરસ, ગાંજો અને બ્રાઉન સુગર જેવા નશીલા દ્રવ્યોનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં પણ પંજાબ જેવી સ્થિતિ સર્જાશે અને એક દિવસ ઉડતા ગુજરાત બની જશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જી ધીરેન, શું છે આ અંગેની સમગ્ર વિગતો? જી જી ખુશી, ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા થોડા સમયથી રાજકોટ સહિત ગુજરાતભરમાં ચરસ, અફીણ, ગાંજા, કોફીન, કોકેન જેવા નશીલા દ્રવ્યોનું વેચાણ વધ્યું છે. એક સમયે રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં એક સમયે કુબલિયાપરા જેવા 50 વિસ્તારોમાં મળતો નશીલા દ્રવ્યો હવે શહેરના તમામ વિસ્તારોમાં મળવા લાગ્યા છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે, જેના કારણે આ નશીલા દ્રવ્યોનું એક જ સેવન કર્યા બાદ વિદ્યાર્થીઓને, યુવા પેઢીને એનું લત લાગી જાય છે, જેથી દારૂ કરતાં પણ જેને કહેવાય નશીલા દ્રવ્યોનું એક વખત લત લાગી ગયા પછી તેઓ ઝડપથી મુક્ત થઈ શકતા નથી, જેથી ગુજરાત એક બોર્ડર સ્ટેટ છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતમાં નશીલા દ્રવ્યો મોકલી અને ગુજરાતના યુવાધન, દેશના યુવાધનને બરબાદ કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યા છે, જે અંગે પોલીસ તંત્ર પણ જાગૃત થઈ અને કાર્યવાહી કરવાની જરૂર છે. રાજકોટ શહેરમાં ચોતરફ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, જે અંગે પોલીસ તંત્ર જાણતું હોવા છતાં પણ કાર્યવાહી નથી કરતું. એ પાછળનું કારણ એવું પણ છે કે ડ્રગ્સના જે કેસો છે એ પુરવાર કરવા ખૂબ અઘરા હોય છે, જેથી પોલીસ આવી પિંજણમાં પડવા માંગતું નથી. રાજ્ય સરકારે પણ જાગૃત થઈ એનસીબીનો જે એક સેન્ટર રાજકોટ અમદાવાદમાં છે એની જેમ સમગ્ર ગુજરાતમાં સેન્ટરો શરૂ કરવાની જરૂર છે અને તેના ઉપર કોઈપણ વ્યક્તિ નશીલા દ્રવ્યો અંગેની સીધી માહિતી આપી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર છે, જેથી આવા ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી થઈ શકે. નહીંતર આ અંગે જો સરકાર દ્વારા તુરંત યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉડતા પંજાબની જેમ આગામી દિવસોમાં ઉડતા ગુજરાત થઈ જશે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. જી સમગ્ર વિગત આપવા બદલ આભાર ધીરેન. વડિયા શહેરમાં 6 મહિના પહેલા સ્નેહલ પુલ પાસે આવેલા સીસી રોડ ચોમાસા દરમિયાન ધોવાણ થઈ જતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ધોવાયેલા રોડના લીધે બાઇકો સ્લીપ થતા ગ્રામજનો રોષે ભરાય છે. આ રોડની કામગીરીમાં કપચી રેતી અને લોખંડનો ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે, ત્યારે રસ્તા પર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તંત્ર જાગે તેવી લોકમાંગ ઉઠી છે. આજે રોડ બનાવવામાં શું શું ઘટનાઓ બને છે? એમાં અવારનવાર માણસો ફ્રીક થઈ જાય છે મોટરસાયકલ, અને સવારે એક વ્યક્તિ પડ્યો અને એના નાકમાંથી માથામાંથી લોહી નીકળેલો, દવાખાને દાખલ કરવામાં આવે છે. રોડ બેન કેટલો સમય થયો છે? 5-6 મહિના. અને ચોમાસામાં ધોવાનું થઈ ગયું છે, હા, કાંકરા દેખાય છે રોડ પર, એટલે નબળી ગુણવત્તા વાળું જ કામ બન્યું. હા, એવું છે. દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. વિપક્ષ, કોંગ્રેસ સહિતના પક્ષોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવી રહ્યા છે, ત્યારે જામનગર યુથ કોંગ્રેસ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમમાં પેટ્રોલ, ડીઝલ અને ડોલરમાંથી કોણ ભારતમાં પ્રથમ સદી મારશે તે અંગેના ફોર્મ પણ કોંગ્રેસ દ્વારા લોકો પાસે ભરાવવામાં આવ્યા હતા, જેમાં જે વ્યક્તિઓનો સાચો જવાબ પડશે તેને ડ્રો કરી 1111 થી 333 સુધીના રોકડ ઇનામો આપવાની જાહેરાત પણ કરી હતી. ગણેશ ચતુર્થી અને તાજાના તહેવારો સાથે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં બંને ધર્મો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ તહેવારો દરમિયાન કાયદા અને વ્યવસ્થાનું શાસન જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં ગણપતિ સ્થાપના કરનારા મંડળો તથા તાજિયા બનાવનારી કમિટીઓના આગેવાનોને બોલાવીને કાયદા અને વ્યવસ્થાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરીને તેમના સૂચનો આપ્યા હતા. ખરેખર તહેવાર મનાવતા વખત જે પ્રમાણે ઉજવણી તમે સારીમાં સારી કરો, પણ જે બીજાની ચિંતા પણ સાથે સાથ કરો, જે પ્રમાણે અમને એક નાનકડો સરસ સૂચન મને લાગ્યા કે બાઇક પકડવાની કોઈ ના નથી. સુપ્રીમ કોર્ટના હુકમ છે કે રાતના 10 વાગ્યા મંજૂરી છે. આપણે પણ બધાને જે બાઇક પકડે છે મંજૂરી આપી છે. આ મંજૂરી મળી ગઈનો મતલબ એવો નથી કે તમે બધા સમાજના ત્યાં હોસ્પિટલ પણ હોય છે, બીજી દુનિયાભરની તકલીફો પણ હોય છે, એને વિચાર કરતા હોય તમે કામ કરશો તમે પણ ખરેખર આનંદ ત્યારે થશે કે તમે બીજા માટે ચિંતા કરી રહ્યા છો.
મારા કહેવાનો છે તમે પોતાના યુવાન વોલેન્ટિયર્સ રાખો, દરેક જણ પોતાના વોલેન્ટિયર્સ રાખો. સીધા પોલીસ આવીને કોઈ વસ્તુની સૂચના આપે એના કરતાં પોતાના વોલેન્ટિયર્સને નામ તમે પોલીસ સ્ટેશન આપો. એ લોકોને તમે ઈચ્છા રાખો તો અમે એક નાનકડો કાર્ડ પણ આપી દઈએ અને એ લોકોને વ્યવસ્થા જાણવા માટેની પ્રાથમિક જવાબદારી આપો. એમાં ચાહે ટ્રાફિકની જવાબદારી હશે, ચાહે હું એ પણ કહું છું તમારે જવાહર બનાવવા માટે યા સાંજની આરતી વખત ખાસ ચિંતા રાખવાની મહિલાઓ અને બાળકો માટે. આમાં આપણે તહેવાર મનાવીએ છીએ પણ નાના નાના ભૂલકાઓ પોળખિલ સાથે આસ્થા સાથે ત્યાં આવે અને મહિલાએ પણ મોટી સંખ્યામાં આવે છે અને પછી ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે એને તકલીફ પડે તે સારું નહીં ગણાય. એટલે તમારે પોતાના જાતના વોલેન્ટિયર્સ ત્યાં રાખો વધુમાં વધુ, અને જેથી એ લોકોને વ્યવસ્થા જોઈએ કે બધાને આસ્થા પ્રમાણે જે તહેવાર મનાવવા માટે આવેલા છે એ તહેવાર સારી રીતે ઉજવે અને એ લોકોને આસ્થા સાથે મન સાથે બધી વાસ્તુ પૂરી કરે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડી વિદ્યાર્થીની સામે જાતીય સતામણી કરતા ગાઈડ પ્રોફેસર પંચાલને સસ્પેન્ડ કરવામાં આવે છે, જે માટેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટની બેઠક મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ગાઈડ પ્રોફેસર પંચાલની આજીવન ગાઈડશીપ રદ કરવામાં આવી હતી, તેમજ પીડિતા સહિત નીચે અન્ય પીએચડી કરતા વિદ્યાર્થીઓને અન્ય ગાઈડથી ફાળવણી કરવામાં આવશે. બાયોસાયન્સ ભવનના પ્રોફેસરની સામે એક હેરેસમેન્ટ સેલમાં અમારે ત્યાં યુનિવર્સિટીમાં ફરિયાદ આવી હતી. આ બાબતમાં એક યુજીસી ગાઈડલાઇન્સ છે, એ જે છે પ્રિવેન્શન પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એમ્પ્લોઈઝ એન્ડ સ્ટુડન્ટ્સ ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન 2015. આ જોગવાઈ અંતર્ગત વિમેન્સ હેરેસમેન્ટ સેલ જે યુનિવર્સિટીમાં કાર્યરત છે એમાં આ બાબતની જે કાંઈ ચકાસણી કરવાની હતી એ બધી થયેલ છે અને એના રિપોર્ટ 10 તારીખે અમને મળેલ છે. આ કાર્યવાહીમાં કઈ રીતે આગળ કાર્યવાહી કરવી એ આ નિયમ પ્રમાણે એવું છે કે જ્યારે ફરિયાદ આવે એના 7 દિવસમાં આ સેલે કાર્યવાહી કરવાની રહે છે અને પછીના 10 દિવસમાં એના વિટનેસ અને જે કાંઈ ડોક્યુમેન્ટ્સ હોય નામ હોય એ બધા ચકાસવાના રહે છે. એટલે ખરેખર 17 દિવસની અંદર આ કાર્યવાહી કરવાની હોય છે. એની સામે યુનિવર્સિટીના હેરેસમેન્ટ સેલે 30મી તારીખે જ એ બેનની ફરિયાદ આવી બપોરે 12 વાગે. બપોરે 3 વાગે જ આ બાબત એની કમિટી બોલાવી લેવાની હતી, એટલી ઝડપથી કાર્યવાહી કરી છે અને બેનનું રૂબરૂ નિવેદન લેવામાં આવ્યું હતું અને તરત જ બેનના નિવેદન પૂરું થયા પછી એના પ્રોફેસર જે છે એનું નિવેદન પણ તાત્કાલિક ત્યારે જ 30 તારીખે જ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ 31 તારીખે આજે સ્થળ તપાસ પણ કરવામાં આવી, ભવનમાં જઈને આ બહેનોએ બધાને પૂછપરછ કરી છે, બધાના નિવેદનો લીધા છે, વિદ્યાર્થીઓ અને સ્ટાફના નિવેદન પણ 31 તારીખે જ લેવામાં આવ્યા છે. એટલે એઝ સચ અત્યારે બેનની જ્યારે કોઈ ડિમાન્ડ નથી અને સિન્ડિકેટે પણ આ બાબત લાગ્યું છે, કારણ કે 205 જે કે છે એમાં આટલા પગલાં છે અમારા. બીજું એ પગલાંની અંદર એવું છે કે સસ્પેન્ડ કર્યા પછી અમુક દિવસોમાં અમારે એની યુનિવર્સિટીની બહારના જ એક વ્યક્તિ જે નિષ્પક્ષ હોય એની અમારે તપાસ કમિટી નિમવાની થશે. કમિટીની ભલામણ અત્યારે અમારી જે સિન્ડિકેટમાં થઈ છે એ હું આપ સૌના ધ્યાને મૂકું છું કે તાત્કાલિક એની ગાઈડશીપ રદ કરવી, વિદ્યાર્થીએ અન્ય ગાઈડ ફાળવવા અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને નિયમ મુજબની કાર્યવાહી કરવી. બીજું બધા આને આવું એક પ્રિકોશન તરીકે પણ અમે આગળ જઈને વિચારીએ છીએ કે બીજો કોઈ બનાવ આવો ન બને એ માટે શું પ્રિકોશન લેવા, તો દરેક અધ્યાપકની ચેમ્બરમાં જે ડોર છે ટોટલ બંધ ન થાય એ ગ્લાસ ડોર નાખવા, એવી કમિટીની પણ ભલામણ છે અને સિન્ડિકેટ પણ આ સ્વીકારે છે કે ટ્રાન્સપેરન્ટ ચેમ્બર હોવી જોઈએ, અંદર બહારથી બધું દેખાય એવી ચેમ્બર હોવી જોઈએ. બીજું દરેક અધ્યાપકની ચેમ્બરમાં સીસીટીવી લગાડવાની પણ ભલામણ આજે સિન્ડિકેટે કરી છે. કોઈ કોઈ હેડને એન્ટી ચેમ્બર ફાળવેલ છે તો એ એન્ટી ચેમ્બરનો ઉપયોગ તાત્કાલિક બંધ કરાવવાની વાત છે. એન્ટી ચેમ્બર નહીં, પોતાની મેઇન ચેમ્બરમાં બેસીને જ
કામ કરવાનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્દોરમાં કરબલાની બલિદાન ગાથા કરનારા વહોરી સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડોક્ટર સૈયદના સાહેબની સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ મોટી સંખ્યામાં વહોરા સમાજની વિશાળ જનમેદનીને સંબોધી હતી. એક કલાકથી વધુ સમય સુધી રોકાયેલ પીએમ મોદી સાથે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન, શિવરાજસિંહ પાટીલ, રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથીઓ, ઇમામ હુસૈન કે પવિત્ર સંદેશ કો આપને અપને જીવન મેં ઉતારા હૈ ઓર સદીઓ સે દેશ ઓર દુનિયા તક પૈગામ પહોંચાયા હૈ. ઇમામ હુસૈન અમર અમન ઓર ઇન્સાફ કે લિયે શહીદ હો ગયે. उन्होंने अन्याय और अहंकार के विरुद्ध अपनी आवाज बुलंद की थी. उनकी ये सीख जितनी तब महत्वपूर्ण थी उससे भी अधिक आज की दुनिया के लिए ये अहम है. રાજકોટની ભારત વિકાસ પરિષદ આનંદનગર બ્રાન્ચ દ્વારા તારીખ 15 સપ્ટેમ્બરને શનિવારે સાંજે 5 કલાકે પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજ કોમ્યુનિકેશન હોલ ખાતે 100 પરિવારો માટે અનાજ કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ઘઉંનો લોટ, તેલ, ગોળ, ચા, મસાલા, ખીચડી વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે રાજકોટના ઉદાર દિલદાતા શ્રી મંગળાબેન ડાયાભાઈ કોટેજા તરફથી દાન આપવામાં આવ્યું છે. જ્યારે આરોગ્ય ભારતી અને ભારત વિકાસ પરિષદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપક્રમે તારીખ 17ના રોજ 1 વર્ષ સુધી નિઃશુલ્ક ડાયાબિટીસ તથા થાઇરોઇડ દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટર એન જે મેઘાણી દ્વારા દર્દીઓને હોમિયોપેથિકની ઇલાજ આપવામાં આવશે તથા દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ બંને કાર્યક્રમોની વધુ વિગત આપવા માટે આરોગ્ય ભારતી અને ભારત વિકાસ પરિષદના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આરોગ્ય ભારતી, ભારત વિકાસ પરિષદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે 17 તારીખે છે ત્યારથી આરંભ કરીને એનો પ્રથમ કેમ્પ અમે 23 તારીખે રાખ્યો છે. હોમિયોપેથિક અને થાઇરોઇડના દર્દીઓ માટે આખું વર્ષ એટલે પૂરેપૂરું 1 વર્ષ સુધી સંપૂર્ણ હોમિયોપેથિક દવા ફ્રી ઓફ ચાર્જ આપવાના છીએ. આનંદનગરનો જે હોલ છે કોર્પોરેશનનો, ત્યાં ભારત વિકાસ પરિષદની ઓફિસ છે, ત્યાંથી આ આખો કાર્યક્રમ સંચાલન થવાનો છે. આ કાર્યક્રમ 23 તારીખે જ્યારે ઉદ્ઘાટન થાય ત્યારે ડૉક્ટર પ્રવીણભાઈ ભાવસર, રાષ્ટ્રીય અધ્યક્ષ છે આરોગ્ય ભારતીના, અમદાવાદથી આવવાના છે, ખાસ ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા આવતીકાલે ગરીબ અને જરૂરિયાતમંદ 100 પરિવારોને અનાજની કીટ વિતરણ કરવામાં આવશે, જેમાં લોટ, ઘી, તેલ, મસાલા વગેરે અનેક વસ્તુઓ આપવામાં આવે છે. ભારત વિકાસ પરિષદ દ્વારા 100 જેટલા વિધવા બહેનોને દત્તક લેવામાં આવ્યા છે. દર મહિને આ ટાઈપનો કાર્યક્રમ સંસ્થા દ્વારા રાખવામાં આવે છે. જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામની કંપની સામે ગ્રામજનોનું ફરી આંદોલન શરૂ થયું છે. આ પહેલા પણ કંપની વિરુદ્ધ ગ્રામજનોએ આંદોલનો કર્યા હતા, પરંતુ ગ્રામજનોના પ્રશ્નોનો હલ નહીં થતા ફરીથી ગ્રામજનો કંપનીના અન્યાય સામે લડવા તૈયાર થયા છે. અને આ ઉપવાસની છાવણીઓમાં ગામના આગેવાનો માજી સરપંચ મેઘાભાઈ બારૈયા, સોડાભાઈ ચાવડા, બચુભાઈ સાખટ, ઉપસરપંચ લાલાભાઈ સિયાળ સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા છે. અમે કંપની સામે અમારી માંગણીઓને હટાવવા બાબતથી સરકાર સામે 2-3 મહિનાથી રજૂઆત કરીએ છીએ, છતાં અમારી રજૂઆત સાંભળતું નથી અને તંત્રની અને કંપનીની મિલીભગતથી બેસવાની મંજૂરી પણ સરખી રીતે દેતા નથી. તો અમારી સરકાર સાથે રજૂઆત છે કે અમારી રજૂઆત રજૂઆતો કરી છે, વારંવાર આવેદન પત્ર આપ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. અમે વારંવાર આવેદનો આપ્યા છતાં અમને મંજૂરી પણ આંદોલન માટે આપવામાં આવતી નથી. અમે 3 મહિનાની મંજૂરી માંગેલી છે તો અમને ફક્ત 4 દિવસની મંજૂરી આપેલી છે. અને આજે અમે ગ્રામજનો બધા ભેગા મળીને સવારથી ભૂખ્યા અને તરસ્યા સવારના 10:30 વાગ્યાથી આંદોલનમાં બેઠા છીએ અને સવારના સાંજ સુધી બેઠા છીએ. આજે કોઈ રાજકીય કે સામાજિક કે તંત્ર કોઈ આગેવાન શ્રી અમને મળવા કે અમને આંદોલન છાવણી
સુનાવણીમાં કોઈ હાજર રહેલ આવેલ નથી અને ગ્રામજનો મોટી અને બહોળી સંખ્યામાં હાજર રહેલ છે અને ગ્રામજનો એક જ નારો છે અને એક જ કહેવા માંગે છે તંત્રને કે અમને ન્યાય આપો અને અમે આ શ્વાન કંપનીને હટાવવા માંગીએ છીએ. જાન દેંગે જમીન નહીં હટાવો ભાઈ હટાવો શ્વાન કંપની હટાવો. ઓખા કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં ઓખા નગરપાલિકા ફાયર બ્રિગેડ જવાનો દ્વારા ફાયર ફાઈટરના આધુનિક સાધનોના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી, ત્યારે ઓખા ફાયર ઇન્ચાર્જ માનણ જગત્યા અને તેમની ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમાં કેન્દ્રીય વિદ્યાલય શાળાના પટાંગણમાં બાળકો અને વિદ્યાર્થીઓને ફાયરના તમામ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તેનો લાઈવ ડેમો બતાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગ અને પાણીમાં ડૂબતા માણસને બચાવવા લાઈફ જેકેટ તથા સ્ટ્રેચરના ઉપયોગની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. में फायर ब्रिगेड के नौजवान आए थे, उन्होंने हमें फायर से संबंधित बहुत सारी जानकारी दी और अगर हम पानी में डूब जाते हैं सब चीज़ों से बहुत ही अच्छी लाइव डेमो दिखाई है. मैं आशा करती हूँ कि ये सारी जानकारी हमारे भविष्य में हमारे लिए बहुत ही उपयोग में आएगी. धन्यवाद. દસમા ધોરણમાં છું. આજે તમે બધાએ જોયું છે કે ફાયર સ્ટેશનના નોજવાન આપણી સામે પ્રસ્તુત થયા છે. એ આપણે સમજાવ્યું છે કે તમે જીવી શકો છો અને અને એક પ્રોબ્લેમ વગર પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો. એટલે ઓખાના જવાનોને અમારી કેવીની સ્કૂલ તરફથી સેલ્યુટ છે. અમેરિકામાં કેરોલિના અને જિયોકિયા તરફ વિનાશક ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટકવાની ભીતિ સેવાઈ રહી છે, તેમજ 10 લાખથી વધુ અમેરિકા વાસીઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ અઠવાડિયા દરમિયાન અમેરિકામાં 80 ઇંચ વરસાદ ખાબકતા કેરળ જેવી પરિસ્થિતિ સર્જાવાનો લોકોમાં ભય ઊભો થયો છે. લોકોએ રેતીની ગુણો અને પાટિયા મારી મકાનોને સીલ કરી નાખ્યા છે. વિદેશી બનાવટની ઇમ્પોર્ટેડ કાર હવે દેશમાં આસાનીથી મળી શકશે. તાજેતરમાં ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ઇમ્પોર્ટેડ કાર ઉપરના ધારાધોરણો હળવા કરતા દેશમાં વિદેશી કાર માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. હવેથી કોઈપણ કંપની વર્ષે 2500 યુનિટ કાર અથવા ટુ વ્હીલર દેશમાં લાવી શકશે. ઇમ્પોર્ટેડ વાહનોની શ્રેણીને છૂટછાટ આપવા વિદેશી બનાવટની બસ અને ટ્રક ઉપર નિયંત્રણ પણ હળવા કરાયા છે. આ અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જી જિજ્ઞા, શું છે આ અંગેની વધુ વિગતો? જી ખુશી, ચોક્કસથી જણાવી દઉં તો ભારતની સડકો પર હવે વિદેશી વાહનો દોડશે, કારણ કે ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા ધારાધોરણો હળવા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને હવે આગામી દિવસોમાં ભારતમાં પણ વિદેશી વાહનો દોડશે. મર્સિડીઝ, BMW જેવા અનેક વાહનો જે ભારતમાં દોડી રહ્યા છે, પરંતુ તે ડાબી સાઈડ સ્ટેરિંગવાળા વાહનો છે અને સાથોસાથ હવે વિદેશની બનાવટના જે વાહનો છે, બસ, ટ્રેન, એ પણ ભારતમાં દોડશે. સાથોસાથ વાત કરી તો અત્યાર સુધી ભારતમાં માત્ર ને માત્ર એવા જ વાહનો ચાલતા હતા કે જે ડાબી સાઈડ સ્ટિયરિંગ ધરાવતા હોય, પરંતુ હવેથી જમણી સાઈડ સ્ટિયરિંગવાળા એટલે કે વિદેશી વાહનો પણ ભારતમાં સરળતાથી દોડશે. સાથોસાથ વિદેશી વાહનો ભારતમાં આવવાથી ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટ અને વેરાના ભાવ વધવાથી લોકોને વાહન મોંઘા પડશે, પરંતુ તે મુખ્ય બાબત નથી. પણ સાથોસાથ મુખ્ય બાબત એને માનવામાં આવે છે કે ભારતની સડકો પર વિદેશી વાહનો દોડશે, ત્યારે ઘણા શોખીન લોકો એવા પણ જ ભારતમાં છે કે જેમને વાહનોને લઈને વધારે ને વધારે શોખ છે, તો તેવા લોકો માટે આ વાહન એક ખૂબ જ સારું પગલું છે સરકારનું. અને હવે આગામી દિવસોમાં જ્યારે ભારતની સડકો પર આ વાહનો દોડશે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકો કેટલા ઉત્સાહ સાથે વાહનોની ખરીદી કરશે. જી ખુશી, સમગ્ર વિગત આપવા બદલ આભાર જિજ્ઞા. પંચમહાલ જિલ્લાના અડાદરા ગામે ટ્રસ્ટ સંચાલિત જયંતી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે દર્દી યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ લગાવતા તબીબી ક્ષેત્રમાં ચકચાર મચી છે. સમગ્ર મામલાની યુવતીએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો રોષે ભરાયા હતા અને ડોક્ટર સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ગણતરીની જ કલાકોમાં ડોક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અડાદરા ગામની એક યુવતી દવાખાનામાં દવા સારવાર અર્થે ગયેલી, દરમિયાન ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અડપલા છેડખાની કરેલ હોય, આજરોજ વેજલપુર પોસ્ટે ફરિયાદ આપતા આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે. આ સંસ્થાનો હેતુ જ છે મૂળ ગરીબ દર્દીઓની સેવા કરવાની, અને અમારી સંસ્થાની સુવાસ પણ એવી છે. અમે ટ્રસ્ટી તરીકે અમને બહુ દુઃખ થયું છે કે આ સંસ્થામાં જે ઘટભર ઘટના બની છે એ ખરેખર ના બનવી જોઈએ, અને અમને જાણવામાં આવ્યો તૈયારી મુજબ અમને છૂટા કરવામાં આવ્યા છે. આવા કર્મચારીને અમે હંગરવા તૈયાર પણ નથી. આ જે કોઈ પોલીસ કાર્યવાહી આ કેસ પર કરે અમારો કોઈ જાતનો વિરોધ નથી.
રાજુલા નજીકના નવા આગરિયા ગામે કૃષ્ણભાઈ ભાદાભાઈ કાશિયાની વાડીએ પીજીવીસીએલ દ્વારા વીજળીના વાયરો બદલવાની કામગીરી ચાલી રહેલ હતી. આ સમય દરમિયાન વીજ પ્રવાહ અચાનક જ શરૂ થઈ જતા પોલ ઉપર કામ કરી રહેલ જાફરાબાદ તાલુકાના મિત્યાડા ગામના કોળી યુવાન શોર્ટ સર્કિટના કારણે મૃત્યુ થયેલ હતું, જેથી ગામમાં શોકનું મોજું ફરી વળેલ હતું અને મૃતક પરિવાર પણ જાણે આપવાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લૂંટ મચાવતી ગેંગનો ત્રાસ વધી ગયો હતો, જેને ધ્યાનમાં રાખીને આવા ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ તંત્ર સજાગ થયું હતું. ત્યારે એલબીપીઆઈ ડીએન ચુડાસમાને મળેલી બાતમીને આધારે આ ગેંગને રંગે હાથે ઝડપી પાડવા માટે એલસીબીએ ટીમ બનાવી ગોધરા બસ સ્ટેન્ડ ઉપર વોચ ગોઠવી રાખી હતી અને આ શખ્સો બસમાંથી ઉતરતા જ આ ચારેય શખ્સોને ઝડપી પાડ્યા હતા અને અન્ય ચાર ઇસમોને પકડવાની તજવીજ હાથ ધરી છે. તાલુકા સહેલા પોલીસ સ્ટેશનના દલવાડા ગામે એક લૂંટ થયેલી હતી, જેની અંદર ઘણા બધા ઘરોને ટાર્ગેટ બનાવીને 8-10 ઇસમોએ લૂંટ કરીને આતંક મચાવ્યો હતો, જેના આરોપીઓને પકડવામાં પંચમહાલ જિલ્લા એલસીબી સફળ રહેલ છે. ટોટલ 4 આરોપીઓને અમે અટક કરેલા છે, જેમાં માજુ નબળા, માલસિંગભાઈ, રાયસિંગભાઈ, સુરેશ હિમસિંગ અને કિશન અભરુ, આ 4 આરોપીઓને અટક કરેલા છે. આ લોકો લીમખેડાથી અડાલજ અમદાવાદ તરફ જવાની બાતમી હતી, જેના આધારે તેમને એલસીબીની ટીમે બાતમીના આધારે પકડી લીધેલ છે, જેમાં માજુ નબળા છે ટોટલ 10 ગુનાઓમાં વોન્ટેડ આરોપી છે, જેમાં પંચમહાલના 9 ગુના અને છોટાઉદેપુરનો 1 ગુનો છે. સીઆઈડી ક્રાઇમની જે ટોપ 20 આરોપીઓનું લિસ્ટ છે તેમાં માજુ નબળા છે 14મા ક્રમનો આરોપી છે અને ખૂબ જ આ લોકોનો આતંક છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ઇવન અમદાવાદ અને સૌરાષ્ટ્ર સુધી આ લોકો લૂંટ કરવા માટે ટોળકીઓ બનાવીને જાય છે. તમામ આરોપીઓ ધાનપુરના, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અલગ અલગ ગામોના છે, જેમાં આ જે આરોપીઓ છે સજોઈ, કાટુ, પાવ વગેરે ગામમાંથી બિલોંગ કરે છે. હાલમાં આ લોકોને બાતમીના આધારે પકડેલા છે અને પછી સોનીનું નામ પણ ખુલેલું છે, જેના આધારે મુદ્દામાલની રિકવરી ટૂંક સમયમાં કરીશું. અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા કેવું પંચમહાલના? પંચમહાલના આ અત્યારે હાલમાં કોઈ બીજા ગુનાઓનું ડિટેક્શન નથી થઈ રહેલું, પરંતુ માજુ નબળા છે વોન્ટેડ આરોપી છે અગાઉની લૂંટ અને ધાડનું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા આવતી નવરાત્રીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, જેનું આહિર સમાજની વાડીમાં કૃષ્ણા કલાવૃંદ દાંડિયા ક્લાસ તથા પ્રિન્સ દાંડિયા ક્લાસ દ્વારા ઓપનિંગ કરાયેલું હતું, જેમાં દાંડિયા કિંગ નાનક ત્રિવેદી અને દાંડિયા ક્વીન શારદાબેન કચ્છટિયા દ્વારા અવનવી સ્ટાઇલો શીખવાડવામાં આવી હતી, જેનો જામ ખંભાળિયાની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. રાજકોટ શહેર સિવાયના પંથકોમાં ઘરફોડ, ચોરી કરીને આસતો ફરતો આરોપી હિતેશ ઉર્ફે હિત્યો ખીમસુરિયાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પોલીસે ગેરકાયદેસર લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ, 1 રંગ કાર્ટીઝ, કાર, મોબાઈલ સહિતનો કુલ રૂપિયા 1,16,000નો મુદ્દો માલ જપ્ત કર્યો છે, જે માટેની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી, મોહરમ અને ગણેશ ઉત્સવના તહેવાર નિમિત્તે રાજકોટ શહેરમાં એમસીઆર કાર્ડ ચેક કરવા બાબતે, એચએસ ચેક કરવા બાબતેની ડ્રાઈવ રાખેલો હોય, જેના અનુસંધાને પીએસઆઈ શ્રી મહાવીરસિંહ ગોહિલ, સોરી મહાવીરસિંહ તથા તેમના સ્ટાફે અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પીવાના ગુનામાં તથા માલવિયા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં આરોપી હિતે ચેતન હસમુખભાઈ રાઠોડ, કે જે રેસકોર્સ પાર્ક 2માં રહેતો હોવાની હકીકત મળતા તેને આજરોજ ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી સુરતના કામરેજ ખાતે 324ના ગુનામાં વોન્ટેડ છે, તેમજ 5-1 મહિના અગાઉ તે લોધિકા પોલીસ સ્ટેશન એટલે કે ખીરસરા પેલેસ પાસે એક ઇસમને છરી મારેલ, તેમાં 307ના ગુનામાં પણ વોન્ટેડ છે, અને પીપાઓના ઉપર પીપાઓ ગામ ખાતે પણ તેની ઉપર એક 307નો ગુનો દાખલ થયેલ, તેમાં તે નાસ્તો તેમાં તે હાજર થઈ અને પછી પેરો પહેલાં પછી કોર્ટમાં હાજર ન થતાં સેશન્સ કોર્ટ દ્વારા તેનું પકડ વોરંટ પણ કાઢવામાં આવેલ છે. રાજકોટમાં શ્રી હરિકૃષ્ણ રાસ અને સેવા મંડળ દ્વારા આવનાર નવરાત્રિએ પ્રથમવાર નવરાત્રિ સૂર્યગીત રાસ મહોત્સવનું આયોજન તારીખ 10-12 ઓક્ટોબરના રોજ સોમનાથ ગરબી મંડળ રેયા ટેલિફોન એક્સચેન્જ ખાતે કરવામાં આવશે. આ આયોજનના દીકરીઓને માત્ર દાંડિયા જ ન શીખવાડવા તેમજ તેમાં હિંમત, સાહસ અને આત્મવિશ્વાસ જેવા ગુણોની ખીલવણી કરી તેમને શૌર્યવાન બનાવવાનો યથાર્થ પ્રયત્ન કરવામાં આવશે.
તથા આશરે 2000 બહેનોને બાજી, લાઠી દાવ, રાઇફલ શૂટિંગ, મણિયારો રાસ, અડંગો રાસ, દાંડિયા રાસ, કરતાલ રાસની તાલીમ પૂરી પાડવામાં આવશે તથા તારીખ 23 ઓક્ટોબરના રોજ સોલો સોર્ય ગીત તેમજ 28 ઓક્ટોબરના રોજ ઓપન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે વિશે વધુ માહિતી આપવા પ્રફુલભાઈ પરમાર અને તેમની ટીમે અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દીકરીઓમાં શૌર્ય, હિંમત એ બધું વિકસે એટલે આપણે આ વખતે દીકરીઓને તલવાર રાસ, ભાલા રાસ, શૌર્ય રાસ ટૂંકમાં એ બધા રાસ શીખડાવવા અને પરફોર્મ કરવાનું, પ્લસ દીકરીઓને જુડો, કરાટે 2000 જેવી દીકરીઓને આપણે તાલીમ આપશું જેથી કરીને એનામાં હિંમત અને અહમ આવી જાય કે સમાજ અત્યારના સમાજમાં એ એકદમ ફ્રીલી ફરી શકે. આવું એક ધ્યેય લઈને અમે આ આયોજન કરેલું છે. સાબરકાંઠામાં સર્વપ્રથમ વાર સાબર ડેરી દ્વારા અમૂલની તમામ પ્રોડક્ટનો એક ફૂડ ઝોન ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય માટે અને શુદ્ધ ફૂડ મળી રહે તે માટે એક નવતર પ્રયોગ કરીને હિંમતનગર ખાતે એક ફૂડ ઝોનની શરૂઆત કરાઈ છે. તેમાં સેન્ડવિચ, ખમણ, ઢોકળા જેવી તમામ પ્રકારની ગરમ વસ્તુઓ પણ ગ્રાહકોને આપવામાં આવશે. રાજકોટની શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે 15 સપ્ટેમ્બરથી 3 દિવસીય આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં નીરુભાઈ માવડિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ શિષ્યો દ્વારા વિવિધ કલાકૃતિઓનું પ્રદર્શન સવારે 9:30 થી સાંજે 8 વાગ્યા સુધી કરવામાં આવશે. આ પ્રદર્શન વિશે વધુ માહિતી આપવા વિધિ વસાણી અને જીલ સંઘવી અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. કાલથી આ એક આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન સ્ટાર્ટ થઈ રહ્યું છે શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં, જેનો ટાઈમિંગ સવારે 9:30 થી 8 વાગ્યા સુધીનો રહેશે. આમાં અમે અનેક જાતના ચિત્રો મૂકવાના છે, નિયરલી 150+ પેઇન્ટિંગ્સ આમાં રાખવામાં આવવાના છે. અમારા સર નીરુ સર માવડિયા, જેના અંડર અમે લાસ્ટ 3 યર્સથી એક્ઝિબિશન કન્ઝિક્યુટિવલી સપ્ટેમ્બરમાં કરતા હતા, બટ અનફોર્ચ્યુનેટલી આ વખતે આપણી સાથે નથી. પણ અમે એમના સ્ટુડન્ટ્સ એમના પાછળ આ કરવા માગીએ છીએ એમની મેમરીઝમાં. અને અમે લોકોએ ડિસાઈડ કર્યું છે કે જે બી પેઇન્ટિંગ સેલ થશે એના 30% અમે ચેરિટીમાં આપવા માગીએ છીએ. જેથી આપ બધાને હું આમંત્રણ આપું છું, રાજકોટવાસીઓને, કે આ એક્ઝિબિશન જરૂરથી જરૂર પધારે અને આ નિહાળે બધા પેઇન્ટિંગ્સને. 3 દિવસ માટે આ એક્ઝિબિશન છે, કાલથી સ્ટાર્ટ થઈ છે, એટલે સેટરડે, સન્ડે, મંડે 15, 16 અને 17 તારીખ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં વ્યસનમુક્ત થાય, શૈક્ષણિક ક્ષેત્રે વધારો થાય, બાળકીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પને સિદ્ધ કરવા આ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠામાં આજે સમાજ સેવા, વૈષ્ણવ સમાજ સેવાનું આયોજન રાખેલું છે મારી સમાજને એકત્રિત કરવાનું, કારણ કે અમારી સમાજ એક રહે, અમારી સમાજને સરકારનો સહયોગ મળે અને અમારી સમાજ એક એટલી નાની છે ફિર બી એટલી આશા રાખે છે કે એટલું આયોજન કરીને અમે કંઈક આગળ વધવા માંગીએ છીએ અને એનો સહયોગ અમને મળવો જોઈએ એ અમારો નિર્ણય છે. અખિલ ભારતીય સંયુક્ત સંઘ ને આમંત્રિત છે હિંમતનગર સાબરકાંઠામાં, કે જેથી કરીને આખી સમાજ, વૈષ્ણવ સમાજને અમે કંઈક એકત્રિત કરીને કંઈક સારું કામ કરી શકીએ એના માટે, વૈષ્ણવ સમાજને આગળ લાવી શકીએ એના માટે બધાને ભેગા કર્યા છે ને એનો બધાએ સહયોગ આપ્યો છે આગેવાનો સમાજને, તો એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. સંમેલન કા મુખ્ય ઉદ્દેશ્ય જબ ભી રાષ્ટ્રીય કોઈ આપદા આતી હે, રાષ્ટ્ર કી જિસ બાત કી જરૂરત હોતી હે, ઉસકે લિયે હમારા જો સમાજ વૈષ્ણવ બ્રાહ્મણ બૈરાગી સમાજ હે, ઉસને તત્પર કે સાથ હમારે રાષ્ટ્ર કી બાધાઓ કો દૂર કરને કે લિયે હમારી સમાજને એક પૂરે હિન્દુ રાષ્ટ્ર કો એક સંદેશ દેને કા કામ સદિયો સે કિયા હે, ઉસ જાગૃતિ કે લિયે હમને આજ હમારે વૈષ્ણવ બ્રાહ્મણ સેવા સંઘ કે તત્વાધાન મે ઇસ સંમેલન કા આયોજન કિયા હે. ડોક્ટર રોહિત ઠક્કર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આસપુરા રોડ કોર્પોરેશન ચોક ખાતે તારીખ 15 સપ્ટેમ્બરના રોજ ચેપી રોગ, ફૂગજન્ય રોગ વિનામૂલ્યે કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં લાંબા ગાળાનો તાવ, ટીબી, ચિકનગુનિયા સાથે વિવિધ ફેસિલિટીની મેડિકલ સુવિધાઓનો પ્રારંભ, ડેન્ટલ, ડાયાબિટીસ, સ્થૂળતા અને થાઇરોઇડની સારવાર સુવિધાઓ આપવામાં આવશે. કેમ્પ વિશેની વધુ માહિતી આપવા ડોક્ટર શિલ્પા ઠક્કર, ડોક્ટર આશીષ બાવીસી, ડોક્ટર સોના મિત્રા બાવીસી તથા અરુણ દવેએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ડૉક્ટર રોહિત ઠક્કર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે
કાલે એક ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં ચેપી રોગો અને એના નિષ્ણાંત અને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરના નિષ્ણાંત અને સાથે જનરલ સર્જન અને દાંતના ડૉક્ટર પણ સેવા આપશે. અને આ કેમ્પ ફ્રી નિદાન કેમ્પ છે, એટલે બધી જનતાને એનો લાભ લેવા વિનંતી. અને જે ડૉક્ટરો છે તેમાં ડૉક્ટર આશીષ બાવીસી, ડૉક્ટર સોના મિત્રા બાવીસી, ડૉક્ટર યશ સાપરિયા સેવા આપશે. અને તે લોકો હોસ્પિટલ ખાતે રેગ્યુલર દિવસોમાં પણ મળી શકશે ફૂલ ટાઈમ. જામનગરના બર્ધન ચોક પાસે મંગળવારની મોડી રાત્રે પૈસાની ઉઘરાણીના મામલે એક યુવાનની કરાયેલી હત્યાના બંને આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓનો મુદ્દામાલ કબજે કરી તેઓને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 207/2018 એક ગુના મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આજે રફીક મરડિયા કરીને જે છે એનું ખૂન થયેલ હતું અને કોઈ નજીર બાપુ કરીને છે એને એનું ખૂન કર્યું. માત્ર 18,000 રૂપિયાની લેવડ દેવડનો મામલો હતો અને આ જે મરનાર જે છે એ 18,000 રૂપિયા માંગતો હતો અને વારંવાર એની પાસે ઉઘરાણી કરતો હતો, જેથી ગુસ્સામાં આવી જઈને આને છરી વડે એના પર છાતીમાં તેમજ બીજા બગલની પાસે તેમજ પાછળના ભાગમાં હુમલો કરી એનું મોત નિપજાવવામાં આવેલું. આ બંને આરોપીઓ જે નઝીર અને અઝરૂ, આ બંને જણા આજરોજ મહાપ્રભુજીની બેઠક પાસેથી ગોંડલ તરફ ભાગી જવાની તૈયારીમાં હતા અને અમારા સિટી એ ડિવિઝનના પીઆઈ બુવર સાહેબ તથા એમના સ્ટાફ ગોયલ સાહેબ તેમજ એમના સ્ટાફના માણસોને આ બાતમી મળેલી હતી અને આ બંને આરોપીઓને આજરોજ પકડી લેવામાં આવેલા છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. જ્યારે જામનગરના ભારે ભીડવાળવાળા મનાતા વિસ્તારમાં ખંભાળિયા ગેટ ચોકીથી 100 મીટરના અંતરે આવેલ ડોક્ટર બક્ષીના બંગલામાં ચોકીદારની હત્યા નિપજાવી અને ચોરીની બનાવની ઘટનાને અંજામ આપીને ફરાર થયેલ આરોપી અંગી પોલીસ સઘન તપાસ ચલાવી રહી હતી અને અંતે જામનગર એલસીબીને આ ગુનાનો ભેદ ઉકેલી જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે પત્રકાર પરિષદ સંબોધી હત્યાના ખુલાસા કર્યા હતા. ગઈ માસે 31 તારીખે એક મર્ડર ડૉક્ટર બક્ષીને બંગલેમાં થયા હતા. એમાં અમે ખાસ કરીને ઘણી બધી ટીમો બનાવી હતી અને એલસીબીનો ખાસ કામ સોંપ્યો હતો અને અમે કડી મળી કે અહીંયા 10 દિવસથી એક ચોકીદાર આવે છે આ સિક્યોરિટી બાબતમાં, દિવસમાં એનો ચોકીદારી કરવાની હોય અને આ જ્યારે મર્ડર થયો ત્યારથી ગુમ છે, તો એનો અમે બધું ચકાસણી કરાવી પર એમાં એનો પરમાનન્ટ એડ્રેસ અહીંયા જામનગરનો બતાવતો હતો. તો મેં સિક્યોરિટી એજન્સીવાળાનો બોલાવ્યો, આ સોની સિક્યોરિટી એજન્સીને ત્યાં કામ કરતો હતો, એનો પૂછપરછ કરી તો એનો બતાવ્યો કે 15 દિવસ પહેલાં એની એજન્સીમાં આવ્યો છે અને એની કોઈ પોલીસ વેરિફિકેશન થઈ નથી અને આ બહારનો બિહારનો છે અને સમસ્તીપુર એનો મૂળ વતન છે. અને અમે જ્યારે એનો મોબાઈલ અને બીજા ટેકનિકલ ડિટેલ્સ નીકાળી તો એનો બધા બંધ હતા, ફિર ભી અમે એક સફળતા મળી કે ભાઈ એનો આ માહિતી મળી કે આ ત્યાં જવા માટે નીકળી ગયા છે, ગાડી પણ એના પાસે છે, પર એનો અમદાવાદ જવા સુધી એટલો ખબર પડી ગઈ કે ભાઈ આ છેક ગાડી બિહાર લેકર નહીં જઈ શકે, તો એને બરોડામાં ટ્રેન માટે ટ્રાય કર્યો પર એનો કોઈ ટ્રેન આ દિવસે મળી નથી. પછી અમદાવાદ આવ્યો, અમદાવાદથી એને ભોપાલ સુધી બસ લીધી. અમે ઇન્દોર, ભોપાલ, રીવા, સતના અને ત્યાંનો એસપીનો વાત કરીને પણ અમે નાકાબંધી કરાવી હતી, પણ ત્યાંથી આ છટકી ગયો હતો. પછી આ સમસ્તીપુર જઈને રૂક્યો અને અમારી પોલીસ એને પાછળ હતી. અમે ત્યાં 2 દિવસ પણ રેકી કરાવી કે ક્યાં રહે છે, કે બીજા રાજ્યમાં જ્યારે જાય તો વધારે સતર્કતા વર્તવાની હોય છે અને ત્યાં 3 દિવસથી વધારે બહુ વધારે વરસાદ ચાલતી હતી, જેના કારણે અમારો 2-3 વાહન પણ બ્રેકડાઉન થયા છે. પર અંતે અમે સફળતા મળી અને અમે આરોપીનો ત્યાં કોર્ટમાં પેશ કર્યો અને ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને આવ્યા છે. આજે એનો ટ્રાન્ઝિટ રિમાન્ડ પૂરી થાય છે એના પહેલાં અમે એની રિમાન્ડ માંગવામાં આવશે. અને એક બાબત જો ગંભીર છે કે એને અહીંયા આવીને અહીંનો એડ્રેસથી આધાર કાર્ડ બનાવ્યો, આ પણ તપાસનો વિષય છે, અને આ આધાર કાર્ડ ઉપર એને 2-3 સિમ કાર્ડ અહીંયા વાપર્યો અને કોઈ પણ જગ્યા એનો પરમાનન્ટ એડ્રેસનો કંઈ ઉલ્લેખ ન હતા. તો આ તપાસનો વિષય છે
અને અમે બધી રિમાન્ડ મેળવ્યા પછી આ બધું તપાસ કરવાની છે. ભાદરવી પાંચમ એટલે ઋષિ પાંચમ, અને આ દિવસે ત્રિવેણી સંગમ સ્નાનનું ખાસ મહત્વ હોય છે. ત્યારે રાજકોટના ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે લાખોની સંખ્યામાં બહેનોએ સ્નાન કર્યું હતું અને મહાફરાળનો લાભ લીધો હતો. ઋષિ પાંચમના દિવસે પાંડવો અહીંયા આગળ 3 દિવસ રોકાયા હતા અને સ્નાન કરવા માટે અમને ગુપ્ત ગંગા નામની નદી પેદા કરેલી અને એમાં સ્નાન કરો એટલે ત્યાં તમને મોક્ષ મળે છે. અહીંયા આગળ અને 3 નદીઓ છે, એક આજી, એક માળીઓ નદી અને એક ગુપ્ત ગંગા. આ 3 નદીનો સંગમ છે અને ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે. અને ત્રિવેણી ઘાટમાં સ્નાન કરવાથી તમને જ્યાં અલ્હાબાદનું જેટલા સંગમનો સ્નાનનું મહત્વ છે એટલું જ મહત્વ અહીંયા આગળ ત્રંબા ગામના ત્રિવેણી ઘાટનું છે. અને સ્નાન કરો તો તમને અહીંયા આગળ મોક્ષ મળે છે એમ કહેવાય છે. અને પાંડવો અહીંયા આગળ 3 દાડા રોકાઈ ગયા હતા. જે ત્રંબા એટલે કે ત્રિવેણી સંગમ અને ગાંધીજીના ધર્મપત્ની આદરણીય શ્રી કસ્તુરબા ધામમાં વર્ષોથી આ પરંપરા મુજબ કનૈયા યુવક મંડળ અને ત્રંબા ગામના બધા ગ્રામવાસીઓ દ્વારા આજના દિવસે લાખોની સંખ્યામાં અહીંયા બહેનો સ્નાન કરવા આવતા હોય છે અને આજે એનું ફરાળ અને ભોજન કરાવવામાં આવે છે. તમે જોઈ શકો છો આજે લગભગ 1 લાખની આસપાસ આજુબાજુના ગામના અને રાજકોટ સિટીના બહેનો આ ત્રિવેણી સંગમ સ્નાન કરવા માટે પધારેલ છે. ઋષિપંચમી નિમિત્તે ત્રંબા ગામ ખાતે ત્રિવેણી સંગમના કાંઠે મહાફરાળનું આયોજન કરી છે. એમાં સાંબાની ખીચડી, ચેવડો, બટેટાનું શાક, મરચા અને ચાની વ્યવસ્થા દર વર્ષે રાખી છે. રાજકોટમાં ડુંગર દરબાર ખાતે સ્થાનકવાસી જૈન સંઘના ઉપલક્ષે પાણા મહોત્સવનું આયોજન પૂજ્ય નમ્ર મુનિ મહારાજ તેમજ પૂજ્ય શશાંક મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી યોજાયું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ માસ્કમણ, અઠાઈ, નવાઈ વગેરેમાં 800થી વધુ તપસ્વીઓએ પાણા કર્યા હતા. રાજાની નગરી રાજકોટના આંગણે શ્રી રોયપાક સ્થાનકવાસી જૈન મોટા સંઘના ઉપલક્ષ તેમજ અન્ય સંઘોના ઉપલક્ષ અમારા પુણ્યોદયે, રાજકોટના પુણ્યોદયે 75 સાધુ સાધુનો ચાતુર્માસ 3 મહિના પહેલાં જ્યારે રાજકોટ નગરીમાં પ્રવેશ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ગુજરાત રત્ન પૂજ્ય સુશાંત મુનિ અને રાષ્ટ્રસ્થાન પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ખૂબ જ સુંદર માહોલ છવાઈ ગયો છે. ગઈકાલે 11,000 પ્રતિક્રમણનું આયોજન હતું, સુંદર રીતે લાભ લીધો અને વર્લ્ડ રેકોર્ડ થયો. એક સાથે ક્યારેય આવી રીતે સામૂહિક આરાધના થઈ નથી. આજે પણ વર્ષે બધા તપસ્વીઓના પાણા છે, 800 ઉપરાંત તપસ્વીઓ અત્યારે માસકમણ, અઠાઈ, નવાઈ, ધર્મચક્ર, શીતચક્ર બધા લાભ લઈ રહ્યા છે. અને પાણા મહોત્સવ સવારનો 7 વાગ્યાથી ચાલુ છે. ત્યારે બહુ સુંદર રીતે પાણા મહોત્સવ થયો છે. પૂર્ણ 30 નવના રોજ માનવતા મહોત્સવ રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનો જન્મદિવસ આવે છે ત્યારે પણ આખા સપ્તાહનું મોટા પાયા ઉપર આયોજન કરવામાં આવ્યું છે. વિક્રમ શાહ, જે એશિયાના મોટા મોટા સર્જન કહી શકાય સેલ્બી હોસ્પિટલના, એની આખી ટીમ 23 તારીખના રોજ કેમ્પ માટે થઈને નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવે છે પણ આવી રહી છે. અનેક પ્રકારના ધાર્મિક, આધ્યાત્મિક આયોજનો થઈ રહ્યા છે અને રાજકોટમાં ખૂબ જ સુંદર વાતાવરણ હલો છવાયેલો છે. જય જીન્દ્ર. ચંદ્રકાંત એમ શેઠ, રોયલ પાર્ક સ્થાનક પછી જીન મોટર સંઘ પ્રમુખ. પર્યુષણ પર્વે સંવત્સરી દિનની ઉજવણીના ભાગરૂપે રાજકોટના અરવિંદ મણિયાર, માંડવી ચોક, જાગનાથ દેરાસરમાં પ્રતિક્રમણો યોજાયા હતા. રાજકોટમાં એક સાથે 12,000થી વધુ શ્રાવકોએ પ્રતિક્રમણ કરી પાપ વિશુદ્ધિ કરી હતી અને એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા યાચના કરી હતી. વિશ્વની અંદર તમામ ધર્મોની અંદર જૈન ધર્મ એ ખૂબ જ સાયન્ટિફિક ધર્મ છે, જેની સાથે તમામ જીવોને સાંકળી લેવામાં આવ્યા છે. આ ધર્મની અંદર પર્યુષણ પર્વ દરમિયાન 8 દિવસ દરમિયાન તમામ જીવોને ખમાવવામાં આવે છે. વિશ્વની અંદર આ એક જ ધર્મ એવો છે કે જે તમામ ધર્મને મન, વચન અને કર્મથી ખમાવે છે. વર્ષ દરમિયાન અને જીવન દરમિયાન જે કંઈ મન, વચન અને કર્મથી સામેની વ્યક્તિને દુઃખ થયું હોય, મનથી દુઃખ થયું હોય, કર્મથી દુઃખ થયું હોય કે વચનથી દુઃખ થયું હોય, તો એની હૃદયપૂર્વકની માફી માંગવામાં આવે છે. અને આ માહેર સ્વામી ભગવાને આ તમામ જૈન અનુયાયીઓને આ બોધ આપ્યો છે અને આજ સુધી 2500 વર્ષથી શરૂ કરીને આજ સુધી આ જૈનો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને હૃદયપૂર્વક તમામ જીવોની માફી માગી અને પોતે પણ ધન્ય બને છે અને સામેના જીવોને પણ પવિત્ર બનાવે છે. જૈનોના ચાતુર્માસ પ્રસંગ હોય છે, એમાં ખાસ કરીને રાજકોટ નગરીની અંદર
રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ અને એમની સાથે 75 સંત સતીજીઓ સાથેનો આ સમૂહ ચાતુર્માસ છે. આ સમૂહ ચાતુર્માસની અંદર દિન પ્રતિદિન રાજકોટની અંદર 80,000 લોકો જૈનો છે, તો એની જાગૃતિ માટે જે પ્રયત્નો થયા એના ભાગરૂપે આજે પર્યુષણ પર્વની અંદર છેલ્લા 8 દિવસથી આ લોકો આ ડુંગર દરબારની અંદર રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબને સાંભળવા અને માણવા અને જૈન ધર્મને અંગીકાર કરવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અમારો અભિગમ એવો હતો કે ભાઈ ભારત વર્ષની અંદર જૈનોની સંખ્યા અલ્પ છે અને આ વખતે રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનો રાજકોટ નગરીની અંદર ચાતુર્માસનો જ્યારે પ્રસંગ બની રહ્યો છે ત્યારે અમારી ભાવના કે ભાઈ વિશ્વ રેકોર્ડ બને કે 11,000 જૈનો 11,000થી ઉપરાંત જૈનો જો સ્થાનકવાસી સમાજના એક સાથે સમૂહ પ્રતિક્રમણ કરે એવી ભાવનાને આજે લોકોને અપીલ કરતા આજે પરિપૂર્ણ થઈ રહ્યું છે. રાજકોટના આંગણે આજે એક અનેરો અવસર, એકી સાથે 11,000થી 12,000 ભાવુકોનું પ્રતિક્રમણ, સમૂહ પ્રતિક્રમણ એટલે સામૂહિક સમાપના. એક સાથે જ્યારે 11,000 ભાવુકો પ્રતિક્રમણ કરતા હોય, આયોજન થતી હોય, ત્યારે 11,000 એકબીજાનું પુણ્યનો લાભ મળે. રાષ્ટ્રસ્થ પૂજ્ય નમ્રમુનિની નિશામાં જે આવડું મોટું સામૂહિક ચાતુર્માસ્ય 75 સાધુ સંતોનું, ત્યારે ભારતભરની અંદર એક ઇતિહાસ સર્જાઈ ગયો છે કે એકી સાથે 11,000 ઉપરાંત ભાવકોનું પ્રતિમન છે. અત્યારે ક્યાંય બેસવાની જગ્યા નથી, બધું પેક થઈ ગયેલ છે. તો આ અવસર રાજકોટને આગળ મહિનો છે, જૈન સમાજ માટે નહીં દરેક માટે ગૌરવની વાત છે. જ્યારે ધોરાજીમાં જૈન સમાજના પૂજ્ય સિદ્ધિયજી ભગવંત આદિઠાણા ચાર તથા પૂજ્ય મહાસતીજીના નિશ્રામાં પર્યુષણ પર્વની ભક્તિભાવપૂર્વક તથા આનંદ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તપગચ્છ સંઘ દ્વારા પ્રભુજીની ચાંદીનું પાણું તથા ત્રિશલા માતાજીએ નિખરેલ ચાંદીના 14 સપનાઓ તથા ચાંદીની પાલખીમાં વિરાજિત પ્રભુજીની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પર્યુષણ પર્વે ધોરાજીના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી અને એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમાયાચના કરી હતી. લલિત વોરા, જૈન અગ્રણી. ધોરાજી શહેરની અંદર જૈનોનું જે મહાપર્વ ગણાય છે, આખા દેશની અંદર અને ગુજરાતની અંદર આખું આ પર્વ છે એ મહાપર્વ છે. 8 દિવસ તપ અને જપની આરાધના થાય છે જૈનો દ્વારા. આ 8 દિવસ દરમિયાન ભગવાન મહાવીરની છત્રછાયા નીચે જૈનોએ તપશ્ચર્યાઓ કરી છે. એક અપવાસથી માંડી અને 30 અપવાસ સુધી, એટલે કે માસક સમય સુધીની તપસ્યાઓ આજે આ ધોરાજી શહેરની અંદર થઈ છે. જૈન ધર્મની અંદર તપસ્યાનું બહુ જ મહત્ત્વ છે અને જૈનોએ દિલો જાનથી આ ભગવાન મહાવીરને રીઝવવા, ભગવાનના શાસનને રીઝવવા આજે તપસ્યાઓ કરી છે. આજે એ તપસ્વીઓનો વરઘોડો આજે ધોરાજીના શરાબ બજારથી શરૂ થઈ અને પ્લોટના દેરાસર સુધી પહોંચશે. રસ્તાની અંદર જૈનોની સાથે સાથે જૈનેતર ભાઈઓએ પણ જૈન ધર્મની અંદર શ્રદ્ધા રાખી અને ઠેર ઠેર વેપારીઓએ આ શોભાયાત્રાનું બહુમાન કર્યું છે અને ભગવાન મહાવીરના ચરણોમાં ફૂલ પુષ્પ અર્પણ કર્યા છે. તો આજે ભગવાન મહાવીરના શાસનની અંદર ભગવાન મહાવીરના શાસનને દીપાવવા માટે આજે ધોરાજી સમાજનો સમસ્ત જૈન સમાજ આજે આ વરઘોડાની અંદર સામેલ થયો છે અને ભગવાન મહાવીરને અંતઃકરણપૂર્વક વંદન કરે છે અને તપસ્વીઓને પણ અંતઃકરણપૂર્વક વંદન કરે છે. ભાદરવી સુદ ચતુર્થીથી સૌરાષ્ટ્રમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. મહોત્સવના પ્રથમ દિને વિવિધ પંડાલોમાં ધુંધળા દેવની સ્થાપના બાદ પૂજન અર્ચન અને મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી. વિઘ્ન વિનાયક ગણપતિ ગજાનંદ મહારાજના આગમનને વધાવવા ભાવસભર માહોલ સામે ઠેર ઠેર ધુંધાળા દેવની પ્રતિમાઓનું ભક્તિસભર માહોલમાં સ્થાપન થયું હતું. ત્યારે રાજકોટમાં રેસકોર્સ, સર્વેશ્વર ચોક, જેકે ચોક, ચંપકનગર વગેરે જગ્યાએ સ્થાપના સાથે આરતી કરવામાં આવી હતી. ઉત્સવના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકોએ દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ યુવક મંડળ દ્વારા આજે ભવ્ય કહી શકાય એવું આયોજન અને ગણેશ ચતુર્થી નિમિત્તે આજે ગણપતિ બાપાનું આજે સ્થાપન કર્યું છે. વિઘ્નહર્તા દેવ એ આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર કાયમી માટે વિઘ્નહર્તા દેવ તરીકે પૂજન થાય છે અને આવનારા દિવસોની અંદર
ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું કે વિઘ્નહર્તા દેવને કે જે વિઘ્નો આવે એ દૂર કરી અને સર્વેનું કલ્યાણ થાય. નમસ્કાર, હું જીમી અડવાણી રાજકોટ શહેરના હાદીસામાં ત્રિકોણબાગ ચોક ખાતેથી આ સમગ્ર ભક્તજનો અને જનતાને વંદન કરું છું. મિત્રો, 1999થી શરૂ થયેલ આ સાર્વજનિક ગણપતિ મહોત્સવ આજે ગુજરાતના લાલબાગકા રાજા કહી શકાય એવી હારોળમાં મુકાયું છે. એટલા માટે કે ભક્તોની શ્રદ્ધા અહીંયા જોડાયેલી છે. કહેવાય છે કે લોકો જે માંગે તે મળે એવો આ દુંદાળો દેવ તમામ ભક્તોની મન્નત પૂરી કરે છે અને અમારી પણ મન્નત પૂરી કરી હતી એટલે અમે આ ગણપતિ અહીંયા સ્થાપિત કર્યા હતા. આ ગણપતિ છેલ્લા 1900થી વિવિધ કૃતિમાં અહીંયા અમે મૂકી છીએ અને આપ લોકો જોઈ રહ્યા છો કે મારી પાછળ જે દુંદાળો દેવ સ્થાપિત કરે છે એ બાહુબલી રાજાના સ્વરૂપમાં છે અને એમાં હજારોની સંખ્યામાં ડાયમંડ અને તે જરા હીરા જડેથી કર્યા છે અને રાજકોટના કારીગરો એમને વોટર કલરથી સુશોભિત કર્યા છે. જે મૂર્તિ જોવા માટે આજ સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ ખાતે આવેલ પરિણ મોટર્સ દ્વારા આ ગણેશ મહોત્સવમાં ત્રિકોણબાગકા રાજા ખાતે ગણપતિ બાપાના સાનિધ્યમાં ટિયાગો અને નેક્સોન કારનું લોન્ચિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં પરિણ મોટર્સના જનરલ મેનેજર રાજીવ ભટનાગર, માલિક ઉમેશભાઈ અને પરિણભાઈ તેમજ તમામ સ્ટાફ જોડાયો હતો. જો અભી લોન્ચ હોઈએ આજ હી હોઈએ ઓલ ઓવર ઇન્ડિયા મેં ઓર પરિણ મોટર્સ કા બહોત બહોત સૌભાગ્ય હૈ કે હમે યે મોકા મિલા કે એક ધાર્મિક આયોજન કે અંદર શાયદ યે પહેલી બાર હો રહા હૈ કે કોઈ કાર મેન્યુફેક્ચરર ને કોઈ કાર લોન્ચ કરી હો ઓર યે ગાડી જો હૈ ટિયાગો વૈસે તો હિન્દુસ્તાન કે અંદર બહોત ફેમસ હૈ લેકિન યે એક ક્રોસ આઈ હૈ એક ક્રોસ કાર આઈ હૈ જિસકે અંદર સ્પોર્ટિયર આઈ હૈ કાફી સારે ચેન્જીસ કરે ગયે ઓર પ્રાઇસિંગ વાઇઝ 6 લાખ કે અંદર કી ગાડી જો ફીચર્સ આયે ટચ સ્ક્રીન ઓડિયો સિસ્ટમ નેવિગેશન સિસ્ટમ યે સબ કુછ ઇસ કાર કે અંદર ઉપલબ્ધ હૈ. દૂસરી કોન સી કાર આજ લોન્ચ હુઈ હૈ? દૂસરી યે હુઈ હૈ ટાટા નેક્સન. ટાટા નેક્સન ઓલરેડી ચલ રહી હૈ પર ઇસકા એક નયા મોડલ હૈ ક્રેઝ. આપકી જૈસી જનરેશન કે લોગો કો ફન જરૂરી હૈ તો યે ક્રેઝ ઇસલિયે બનાઈ ગઈ હૈ કે લોગો કા યંગ જનરેશન કો ફીડ કરા જાય. ધોરાજીના ચામણિયા કુવા પાસે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે ભક્તોની ભારે ભીડ દર્શન માટે જોવા મળી હતી. જય ગજાનંદ, જય ગણેશ, જય ગણેશ જેવા નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સિદ્ધિ વિનાયક મંદિરને વિવિધ રોશની અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યા હતા. હું ધોરાજી ખાતે ચામડિયાના કુવા પાસે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર નવું અહીંયા બને છે, જેને આજે 5 વર્ષ પૂરા થાય છે. અને આ મંદિરની અંદર કોઈ પણ જાતની સેવાકીય જે કાંઈ કાર્ય થાય છે અને અહીંયા આવતા દરેક માનતાઓની પોતાની માનતા પણ સફળ પૂરો ગણપતિ દાદા પૂર્ણ કરે છે. તો સર્વે ધોરાજીની જનતા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માણસો પણ અહીંયા સિદ્ધિ વિનાયક ગણપતિને મંદિરે દર મંગળવારે અથવા કોઈ જાહેર તહેવાર આપણા હિન્દુ ધર્મના જ્યારે તહેવાર હોય ત્યારે અહીંયા પણ અમુક ટાઈમે બહુ જ પબ્લિકમાં અહીંયા દર્શનાર્થે આવે છે અને પ્રસાદનું પણ રોજ અહીંયા વિતરણ કરવામાં આવે છે. આ સિદ્ધિ વિનાયક મંદિરની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે યથાશક્તિ ફાળો પણ આપી શકે છે અને પોતાની ઈચ્છા જે કાંઈ મનની મુરાદ હોય તે ગણપતિ દાદા વોલાસર પૂર્ણ કરે છે અથવા પોતાને ત્યાં પોતાની ઈચ્છા પણ મુજબ એનો કાર્ય પૂરું કરે છે. જ્યારે ધોરાજીના બાવલા ચોક, સ્ટેશન રોડ, જેતપુર રોડ જેવા અનેક વિસ્તારોમાં ગણેશજીની સ્વાગત યાત્રામાં ભક્તો દ્વારા હર્ષોલ્લાસભેર જોડાયા હતા ત્યારે જ્યારે ધોરાજીના બાવલા ચોક, સ્ટેશન રોડ, જેતપુર રોડ જેવા અનેક વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. બેન્ડબાજાની સુરાવલી અને ડીજેના તાલે ભાવિકોએ દુંદાળા દેવ ગણેશજીની સ્વાગત યાત્રામાં ભક્તો હર્ષભેર જોડાયા હતા. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સતીમા યુવા ગ્રુપે એક અનોખા ઇકો ફ્રેન્ડલી બિસ્કિટના ગણપતિ બનાવ્યા હતા, જે સમગ્ર જિલ્લાનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનેલ છે. લોકોએ આ ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દરિયાઈ અને નદીની જીવસૃષ્ટિને વિસર્જન બાદ પણ ખોરાક મળી રહે તેવા શુભ હેતુથી બિસ્કિટના ગણપતિ બનાવવામાં આવ્યા છે, જેમાં બિસ્કિટની વિવિધ કંપનીઓના બિસ્કિટના શણગાર વસ્ત્રોથી ગજાનંદની આબેહૂબ પ્રતિમા બનાવાય છે. દામનગર પંથકના વિવિધ વિસ્તારોમાં એક ગાજરિયા નામનું ઝેરી ઘાસ ઉગી નીકળ્યું છે. આ ઘાસ કોંગ્રેસિયા ઘાસ તરીકે ઓળખાય છે. તેમજ આ અતિ ઝેરી ઘાસ 3-4 ફૂટ ઊંચાઈનું છે. આ ઝેરી ઘાસમાંથી પોર્થેથિન નામનું ઝેરી રસાયણ ઉદ્ભવે છે, જેનાથી પશુઓ અને બાળકોને ચામડીના રોગ થઈ રહ્યા છે.
समाचार नांदमां फरी एक नजर करी आजना मुख्य समाचारों पर। તંત્રની કાયદેકીય મનાઈ હોવા છતાં ગણેશ મહોત્સવમાં પીઓપીની મૂર્તિઓ પીઓપી યુક્ત મૂર્તિઓના વિસર્જનથી પાણી પ્રદૂષિત થવાના મુદ્દે તંત્રનું દુર્લક્ષ। રાજકોટ કલેક્ટર કચેરીમાં રાતોરાત દબાણ થતા વિવાદ, સખી મંડળના કેન્ટીન સંચાલકે વધુ કમાઈ લેવાની લાલસાથી પાછળના બદલે આગળ કેન્ટીન ખડકી લીધી। પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારીના ફુગાવાને નાથવા સરકાર હરકતમાં આવી, રૂપિયાની તંદુરસ્તી જાળવવા કેન્દ્ર સરકારે મક્કમ પગલાં લીધા। ગુજરાતમાં નશીલા દ્રવ્યોના વધતા વેચાણ સામે કડક કાયદો બનાવવાની સમયની માંગ, રાજ્ય સરકારને દારૂબંધી જેવો કાયદો નહીં બનાવે તો ઉડતા ગુજરાત બનવાની સંભાવના। તો આજના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહો અબતક। નમસ્કાર।